સુરત રેલવે સ્ટેશન પર ચાર રાઉન્ડ ફાયરિંગ થી અફરાતફરી મચી હતી. લિંબાયતના બે માથાબારી ઇસમો વચ્ચેની વર્ચસ્વની લડાઈને લીધે રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે સમરાંગણમાં ફેરવાયો હતો. ઘટના અંગે મળતી માહિતી મુજબ મુંબઈથી બિકાનેર જતી રણકપુર એક્સપ્રેસ સાંજે 7:25 કલાકના અરસામાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર થોભાઈ હતી. ટ્રેનના જનરલ કોચમાંથી સુમોલદેરી તરફના છેડે ઉતરેલા મોહમ્મદ યુસુફ ઇશરત ખાન, ઉંમર વર્ષ 23, એના જ વિસ્તારમાં રહેતા સિબુ ઉર્ફે ટાઈગર સુમોલદેરી તરફ તૂટેલી દિવાલ પાસેથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો. સિબુએ પાછળથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ બીજું ફાર સામેથી, જોકે ત્રીજું ફાર મિસ થયું હતું. મોહમ્મદ યુસુફ બચવા ટ્રેનમાં ઘૂસી ગયો હતો. તેને પેટ અને હાથે ઈજા પહોંચી હતી. ટાઈગર ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તને સ્મિમેર હોસ્પિટલ પછી એપલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘટના સ્થળ સીસીટીવી કેમેરાથી દૂર હોવાને કારણે ઘટનામાં સ્પષ્ટ ચિત્રો મળી શક્યા નહોતા. આ જગ્યા પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં દારૂના અડ્ડા પર ગેંગવોરની એક હત્યા થઈ હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 નો પાર્સલ ઓફિસ તરફનો છેડો ગુનાખોરીઓ માટે કુખ્યાત છે. અગાઉ ગત ફેબ્રુઆરી મહિનામાં અહીં બુટલેગર વચ્ચે થયેલી ગેંગવોરમાં કાલુ નામના ઇસમને તલવાર અને ચપ્પુના ઘા મારી બતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર વલી ઉલ્લાહના ભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ છેડે એક હાથલારી ટ્રેક પર ઉતરી ગઈ હતી અને ટ્રેક પરથી પસાર થતી દુરંતો એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. ફાયરિંગ કરનાર અને ભોગ બનનાર બંને માથાભારી તત્વો ફાયરિંગ કરનાર સિબુ ઉર્ફે ટાઈગર લિંબાતની અસીમ ગેંગ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું તે મોહમ્મદ યુસુફ ઇશરત ખાન ગુડ્ડુ ફાયરિંગ ગેંગનો માણસ છે. યુસુફ અગાઉ તમંચા સાથે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. બંને વચ્ચે ભાઈ સાબિત થવાની હોડમાં ફાયરિંગની ઘટનાએ અંજામ આપ્યો હતો. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. જામનગરના ભારે ભીડભાડવાળા મનાતા વિસ્તાર એવા ખંભાળીયા ગેટ ચોકીથી 100 મીટરના અંતરે આવેલ ડોક્ટર બક્ષીના બંગલામાં ચોકીદારની હત્યાને ઉપજાવીને ચોરીની ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઈ જતા છેલ્લા કેટલા દિવસોથી આ મામલે પોલીસ સઘન તપાસ ચલાવી રહી હતી અને અંતે જામનગર એસીબીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે. આ પ્રમાણે આજે જિલ્લા પોલીસ વડા શરદ સિંગલ પત્રકાર પરિષદને સંબોધિત કરી તેનો ખુલાસો કર્યો હતો. ખંભાળીયા ગેટ નજીક ડોક્ટર બક્ષી પોતે પરિવાર સાથે બહારગામ જઈ રહ્યા હોવાથી તેઓએ પોતાના બંગલાની ચોકીદારી માટે સોની સિક્યુરિટી એજન્સીનો સંપર્ક કરી દિવસ માટે ચોકીદારની માગણી કરી હતી અને સોની સિક્યુરિટી એજન્સી દ્વારા સંજીત સત્યનારાયણ ચૌધરીને ગેટ બહારના ચોકીદાર તરીકે નિમાયો હતો. પણ જેનો ઈરાદો જ મલિન હતો તે ચોકીદારને એમ હતું કે બંગલામાંથી તે લાખોની ચોરી અથવા લૂંટ કરી શકશે અને તેવામાં બનાવને દિવસે લાખોની ચોરી અને લૂંટને અંજામ આપવા તે રાત્રે ડોક્ટર બક્ષીના બંગલા ખાતે પહોંચ્યો. ત્યાં તેને હાજર ચોકીદાર ત્રિભુવનદાસ બકરાણીયા સાથે બંગલામાંથી ચોરી કરવા માટે ઘણી રકઝક કરી, પરંતુ ત્રિભુવનભાઈ એકના બે ન થતા સંજીતે તેની હત્યા નિપજાવીને બંગલામાં રહેલ થોડી ઘણી રોકડ કાર લઈને નાસી છૂટ્યો હતો. પોલીસને ખબર પડી હતી કે તે બહુ દૂર સુધી આ કાર લઈને પહોંચી શકે નહીં, તેથી જામનગર એલસીબીની એક ટીમ પણ તાત્કાલિક તેની પાછળ લાગી અને તેનો પીછો કરતા છેક બિહારના સમસ્તીપુર સુધી પહોંચીને ત્યાં પણ પૂરી વોચ ગોઠવ્યા બાદ સંજીતને જામનગર ખાતે લાવવામાં આવ્યો હતો. એલસીબીએ તેની સઘન પૂછપરછ કરતા સંજીતે પોતે જ આ હત્યાને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ કાર સહિતના રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડ પર ભરોસો કરતા પહેલા ચેતવા જેવો કિસ્સો છે. જે તબીબ પોતાનો બંગલો સિક્યુરિટી એજન્સીના માણસના ભરોસા પર છોડીને ગયા હતા તે સિક્યુરિટી ગાર્ડ જ ઘાતકી નીવડ્યો. તેનું કારણ સોની સિક્યુરિટી એજન્સી દ્વારા સંજીત ચૌધરીને નોકરીમાં રાખતા પૂર્વે સંજીત પરપ્રાંતીય હોવાથી તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત હોય છે. પણ તેવું કોઈ પણ વેરિફિકેશન એજન્સી દ્વારા ના કરાવવામાં આવ્યું હોય સિક્યુરિટી એજન્સીને હાલ તો પોલીસે નોટિસ ફાટવી છે. પણ સિક્યુરિટીને ભરોસે પોતાના ઘર છોડીને જતા લોકોએ પણ જરૂરી ખરાઈ કરવી જોઈએ તેવો આ ઘટના પરથી લાગે છે. પોલીસની તપાસમાં એ ગંભીર બાબત પણ સામે આવી છે કે ખૂન અને ચોરી કેસનો ઝડપાયેલો આરોપી સંજીત ચૌધરી મૂળ બિહારનો હોવા છતાં પણ અહીંના કાયમી એડ્રેસનું આધાર કાર્ડ પણ ધરાવતો હતો. આ ઉપરાંત એક નહીં બે નહીં પણ 3 જેટલા સિમ કાર્ડ પણ તેને જામનગરના એડ્રેસ પરથી મેળવ્યા હોવાથી હવે પોલીસ તે દિશામાં પણ તપાસ કરશે તેમ એસપી સિંઘલે જણાવ્યું હતું. ગઈ માસે 31 તારીખે એક મર્ડર ડોક્ટર બક્ષીની બંગલેમાં થયા હતા. એમાં અમે ખાસ કરીને ઘણી બધી ટીમો બનાવી હતી અને એલસીબીનો ખાસ કામ સોંપ્યો હતો અને મેં કડી મળી કે અહીંયા 10 દિવસથી એક ચોકીદાર આવે છે આ સિક્યોરિટી બાબતમાં, દિવસમાં એનો ચોકીદારી કરવાની હોય અને આ જ્યારે મર્ડર થયો ત્યારથી ગુમ છે, તો એનો મેં બધું
ચકાસણી કરાવી, પર એમાં એનો પરમાનન્ટ એડ્રેસ અહીંયા જામનગરનો બતાવતો હતો. તો મેં સિક્યોરિટી એજન્સીવાળાનો બોલાવ્યો, આ સોની સિક્યોરિટી એજન્સીને ત્યાં કામ કરતો હતો, એનો પૂછપરછ કરી. તો એનો બતાવ્યો કે 15 દિવસ પહેલાં એની એજન્સીમાં આવ્યો છે અને એની કોઈ પોલીસ વેરિફિકેશન થઈ નથી, અને આ બહારનો બિહારનો છે અને સમસ્તીપુર એનો મૂળ વતન છે. અને અમે જ્યારે એનો મોબાઈલ અને બીજા ટેકનિકલ ડિટેલ્સ નીકાળી તો એનો બધા બંધ હતા. ફિર ભી અમે એક સફળતા મળી કે ભાઈ એનો આ માહિતી મળી કે આ ત્યાં જવા માટે નીકળી ગયા છે. ગાડી પણ એના પાસે છે, પર એનો અમદાવાદ જવા સુધી એટલો ખબર પડી ગઈ કે ભાઈ આ છેક ગાડી બિહાર લેકર નહીં જઈ શકે. તો એને બડોદામાં ટ્રેન માટે ટ્રાય કર્યો, પર એનો કોઈ ટ્રેન આ દિવસે મળી નથી. પછી અમદાવાદ આવ્યો, અમદાવાદથી એને ભોપાલ સુધી બસ લીધી. અમે ઇન્દોર, ભોપાલ, રીવા, સતના અને ત્યાંનો એસપીનો વાત કરીને પણ અમે નાકાબંધી કરાવી હતી, પણ ત્યાંથી આ છટકી ગયો હતો. પછી આ સમસ્તીપુર જઈને રૂક્યો અને અમારી પોલીસ એને પાછળ હતી. અમે ત્યાં 2 દિવસ પણ રેકી કરાવી કે ક્યાં રહે છે, કેમકે બીજા રાજ્યમાં જ્યારે જાય તો વધારે સતર્કતા વર્તવાની હોય છે. અને ત્યાં 3 દિવસથી વધારે, બહુ વધારે વરસાદ ચાલતી હતી, જેના કારણે અમારું 2-3 વાહન પણ બ્રેકડાઉન થયા છે. પર અંતે અમે સફળતા મળી અને અમે આરોપીનો ત્યાં કોર્ટમાં પેશ કર્યો અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને આવ્યા છે. આજે એનો ટ્રાન્ઝિટ રિમાન્ડ પૂરી થાય છે, એના પહેલાં અમે એની રિમાન્ડ માંગવામાં આવશે. અને એક બાબત જો ગંભીર છે કે એને અહીંયા આવીને અહીંનો એડ્રેસથી આધાર કાર્ડ બનાવ્યો, આ પણ તપાસનો વિષય છે. અને આ આધાર કાર્ડ ઉપર એને 2-3 સિમ કાર્ડ અહીંયા વાપર્યો. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. ખંભાળિયાના લોકમેળામાં ગેરકાયદેસર આનંદ મેળા જેવી પ્રવૃત્તિ ઉપરાંત લોકો પાસેથી પાર્કિંગના નામે રાઈડમાં બેસવા અંગે બેફામ લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવામાં આવી હતી. ખંભાળિયાના શિરૂતરાવ નજીક દર વર્ષે યોજાતા લોકમેળામાં આ વખતે પણ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય તેમ પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ બાદ મામલતદાર વૈષ્ણવે તપાસ કરતા મેળામાં પાર્કિંગના રાત્રિના 100 રૂપિયા અને દિવસના 30 રૂપિયા જેવા ઉઘરાણા કરવામાં આવતા હોવાથી બંધ કરાવવામાં આવ્યા હતા. ખંભાળિયાના લોકમેળો મનોરંજન માટે હોય, જુગારની પ્રવૃત્તિઓ પણ બેરોક ટૂંક આનંદ મેળાના નામે ચાલતી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે જ ખંભાળિયા પોલીસ દ્વારા મેળામાં જુગાર રમાડતા જામનગરના સિદ્દીક સલીમ રાજકોટિયા, સાફિક અજીજ લખાને મેળામાં સાબુની ગોટીઓમાં પૈસા બાંધી પ્લાસ્ટિકની રીંગો ફેંકાવી તથા સ્ટીલના ગ્લાસ બોલથી પડાવીને પૈસા લગાડાવી જુગાર રમાડતા રોકડા 1050 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આમ ખંભાળિયાના મેળામાં છેલ્લા દિવસે લૂંટફાટ થવાની શક્યતા વચ્ચે તંત્રએ હાથ ઊંચા કર્યા હોય તેમાં મેળો લૂંટમેળો બની જવા પામ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ધમાદી સુર સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા. જેતપુર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. જેતપુર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શિબિર અબારી તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે જેતપુરના સરકારી હોસ્પિટલ રોડ, કણકિયા પ્લોટ, બસ સ્ટેશન રોડ, સ્ટેન્ડ ચોક, એમજી રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરતા પહેલા કેબિન ધારકો, રેકડી ધારકોને 3 દિવસ પહેલા સ્વૈચ્છિક દબાણ હટાવી લેવાની નોટિસ પાઠવી હતી, જેના અનુસંધાને સવારથી ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાએ પોલીસને ચુસ્ત બંદોબસ્ત રાખી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. જેતપુરના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું છે કે આ દબાણ હટાવ ઝુંબેશ કાલે પણ હાથ ધરવામાં આવશે અને કેબિન ધારકોને વેપારીઓને ફરીવાર દબાણનો કરે તેની સૂચના આપવામાં આવી હતી. જેતપુર સિટી પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ફારૂક મોદીન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. કેશોદના કપિદાણા ગામે 11 વર્ષથી માટીના ગણપતિ બનાવી ઉજવણી કરવામાં આવે છે. પૂજા અર્ચના, આરતી સહિત ગણપતિની ઉજવણી કરી ભક્તિ જ્ઞાન ભવન આશ્રમના પાણી સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલ ભક્તિ જ્ઞાન ભવન આશ્રમમાં વર્ષોથી માટીના ગણેશજીની મૂર્તિ બનાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. નિત્ય પૂજા અર્ચના, આરતી, લાડુ, મીઠાઈ તથા અવનવી વાનગીઓનો ભોગ ધરાવી પવિત્ર ગણેશ ઉત્સવને આનંદનો પ્રસંગ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવની ઉજવણી પૂર્ણ થયા બાદ ભક્તો
જ્ઞાન ભવન આશ્રમના પાણી સાથે ગણપતિનું વિસર્જન કરશે. સાથે જ પર્યાવરણને પણ નુકસાન થતું નથી. વર્ષોથી વ્યાસ પરિવાર દ્વારા ખમીદાણા ગામે આવેલ ભક્તિ જ્ઞાન આશ્રમ ભવનમાં ધર્મ જ્ઞાન અને ભક્તિનું અલૌકિક સ્વરૂપ જોવા મળે છે. ભરત સોંદરવા સાથે અનિસ ગુજરાત ન્યૂઝ કેશોદ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો જામ ખંભાળિયામાં ઈશ્વરેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે મેળામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને શહેરના આગેવાનો દ્વારા ત્રિદિવસીય લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જામ ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા શ્રેશ્વર મહાદેવ મંદિરે 3 દિવસે લોકમેળાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે વિશાળ જનમેદની ઉમટી હતી, જેમાં શહેરના આગેવાનો દ્વારા 3 દિવસીય લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું, જેમાં લોકોએ આવેલી વિવિધ પ્રકારના આકર્ષક સ્ટોલ તથા ખાણી પીણીનું આનંદ માણતા જોવા મળ્યા હતા. આ શ્રેશ્વર મહાદેવના મતાંગણમાં લગભગ આજથી 50 વર્ષ પહેલાં સ્વર્ગસ્થ ગોવા જેઠા આ મેળાની શરૂઆત કરાવી હતી. પાતીગઢ સંસ્કૃતિ મુજબ આ મેળો બથકબડી, દોડ, ગાડા હરીફાઈ એવી પ્રવૃત્તિથી આ મેળાની શરૂઆત કરી હતી. આજે આ મેળો ખૂબ 50 વર્ષથી દિન પ્રતિદિન પ્રગતિ કરતો, આજે આજુબાજુના તાલુકામાંથી પણ રોજીરોટી મેળવવા માટે ધંધાર્થીઓ અહીં આવે છે અને હજારોની સંખ્યામાં આ મેળામાં દર વર્ષે 3 દિવસ સુધી આ મેળો થાય છે અને ખૂબ સારી પોલીસ વ્યવસ્થા અને ગ્રામ પંચાયત દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને સારી રીતે મેળો આ લોકો માણે છે અને પોતાની રોજી રોટી મેળવે છે. દેશવૃદ્ધમાં સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામ ખંભાળિયા. કાંકરેજ તાલુકાના આકોલી ગામે વાઘેલા પરિવાર દ્વારા પ્રથમવાર ગણેશની સ્થાપના કરવામાં આવી હતી તથા આકોલી ગામે ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના આકોલી ગામે પ્રથમવાર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવતા ગામમાં હાજર ચતુર્થી પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગણેશ ચોથનો તહેવાર ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસે શ્રી ગણેશનો જન્મદિવસ માનવામાં આવે છે, ત્યારે આ તહેવારો સંસ્કૃત, તમિલ, તેલુગુ, કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવીથી, કોંકણીમાં આમ અલગ અલગ નામથી શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આકોલી દરબારગઢ ખાતે પ્રથમવાર ગણેશ ચતુર્થીની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે પૂજાવિધિ કરી આરતી ઉતારવામાં આવી હતી. ગણેશ ચતુર્થીની શ્રદ્ધા અને હર્ષોલ્લાસપૂર્વક ગણપતિ બાપા મોરિયાના નાથી
સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું અને આકોલી વાઘેલા પરિવારના વડીલો યુવાનોએ સુંદર આયોજન કરી આકોલી દરબારગઢમાં ગણેશજીની મૂર્તિ સ્થાપના કરી એક નવી પરંપરા શરૂ કરી ગામમાં ભક્તિ અને ભાવનો માહોલ જોવા મળ્યો હતો. આકોલી ગામમાં મુખ્યત્વે રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે, હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યારે ગામમાં શ્રી ગણેશનું સ્થાપન કરાતા ચાર ચાંદ લગાવી એક નવી રાહ ગામના યુવાનો દ્વારા કરવામાં આવી છે અને ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ચેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. જામનગરના વર્ધન ચોક પાસે મંગળવારની મોડી રાત્રે પૈસાની ઉઘરાણીના મામલે એક યુવાનની કરાયેલી હત્યાના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં સિટી પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના વર્ધન ચોકથી માંડવી ટાવર વચ્ચેના માર્ગ ઉપર મંગળવારની રાત્રે 12:30 કલાકે પસાર થતા રફીકભાઈ મહમદભાઈ માણેકિયા નામના 40 વર્ષના યુવાન પર નજર ઉર્ફે ઘંટા બાપુ તથા અઝર મણિયા નામના બે શખ્સોએ છરી વડે હુમલો કરી રફીકભાઈની હત્યા નિપજાવ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. મૃતક રફીકભાઈને નજર ઉર્ફે ઘંટા બાપુ પાસેથી 18,000 રૂપિયા લેવાના બાકી હતા. આ રકમ આપવામાં ગલ્લા તોલા કરતા નઝીરનો બાઇક રફીકભાઈએ લઈ લીધા. પછી મંગળવારે રાત્રે બાઇક લઈને જવા અને પૈસા આપી જવા માટે વાત થતા ખોજના નાકે રહેતા રફીકભાઈ મોટરસાઇકલ લઈને બર્ધન ચોક પાસે આવ્યા હતા, ત્યારે બીજા મોટરસાઇકલ પર આવેલા નઝીર અને અઝહરે છરી વડે જીવલેણ હુમલો કરી રફીકભાઈને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઉપરોક્ત આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યાર પછી સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે રફીકભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ સિવાય એસપી એવી સૈયદના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે કે બુવર તથા સ્ટાફે હાથ ધર્યા પછી નઝીર તથા અઝહર મણિયારને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી વગેરે મુદ્દામાલ કબજે કરવા રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 207/2018 એક ગુના મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આજે રફીક મરડિયા કરીને જે છે એનું ખૂન થયેલ હતું અને કોઈ નજીર બાપુ કરીને છે એને એનું ખૂન કર્યું. માત્ર 18,000 રૂપિયાની લેવડ દેવડનો મામલો હતો અને આ જે મરનાર જે છે એ 18,000 રૂપિયા માંગતો હતો અને વારંવાર એની પાસે ઉઘરાણી કરતો હતો, જેથી ગુસ્સામાં આવી જઈને આને છરી વડે એના પર છાતીમાં તેમજ બીજા બગલની પાસે તેમજ પાછળના ભાગમાં હુમલો કરી એનું મોત નિપજાવવામાં આવેલું. આ બંને આરોપીઓ જે નઝીર અને અઝરૂ આ બંને જણા આજરોજ મહાપ્રભુજીની બેઠક પાસેથી ગોંડલ તરફ ભાગી જવાની તૈયારીમાં હતા અને અમારા સિટી એ ડિવિઝનના પીઆઈ બુવર સાહેબ તથા એમના સ્ટાફ ગોયલ સાહેબ તેમજ એમના સ્ટાફના માણસોને આ બાતમી મળેલી હતી અને આ બંને આરોપીઓને આજરોજ પકડી લેવામાં આવેલા છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. રાણસી ગઢવી સાથે રાજ પાવરી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. ગોધરા એલસીબી પોલીસે શરા તાલુકામાં દલવાડા ગામે બનેલ ધાડના ગુનાનો ભેદ ઉકેલી ધાડપાડુ ગેંગના ચાર એસમોની ગોધરા બસ સ્ટેન્ડમાંથી ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય સમયથી પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી લૂંટ ધાડના ગુના બનાવવાની સંખ્યામાં વધારો નોંધાયો હતો, ત્યારે ગત ઓગસ્ટ મહિનામાં પણ શહેરા તાલુકાના દલવાડા ગામે અલગ અલગ મકાનોમાં ધાડની ઘટના બનવા પામી હતી. છેલ્લા કેટલાય સમયથી પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી લૂંટધાડના ગુના બનવાની સંખ્યામાં વધારો નોંધાયો હતો, ત્યારે ગત ઓગસ્ટ મહિનામાં પણ શહેરા તાલુકાના દલવાડા ગામે અલગ અલગ મકાનોમાં ધાડની ઘટના બનવા પામી હતી, જેમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણે ઈસમો ફરાર થયા હતા, જેનો સંધાને પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરાઈ હતી. ત્યારે ગોધરા એલસીબીને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે આજથી 20 દિવસ ઉપર શહેરા નજીક દલવાડા ગામે જે ધાડનો બનાવ બન્યો છે તે બનાવમાં દાહોદ જિલ્લાના સજોઈ કાંઠુ ભાવ વગેરે ગામના ધાડપાડુ ગેંગના સભ્યો સંડોવાયેલા છે. તે પૈકીના ગેંગનો મુખ્ય લીડર માંજુભાઈ નબળાભાઈ મોહનિયા તેની સાથે બીજા ત્રણ ઇસમો લીમખેડા ચોકડી ઉપરથી અમદાવાદ જવા માટે નીકળ્યા છે. તેઓ લીમખેડા ચોકડી ઉપરથી અમદાવાદ જવા માટે નીકળ્યા હોવાથી એક્સપ્રેસ બસમાં બેઠા છે તેવી માહિતી મળતા તેના આધારે પોલીસ દ્વારા ગોધરા બસ સ્ટેન્ડની અંદર ખાનગી વોચ રાખી બાતમી મુજબના ત્રણેય ઇસમોને 10 ઉપરાંત અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. તેમજ આરોપી ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના સૌથી ખૂંખાર આરોપીના લિસ્ટમાં 14મા સ્થાને હોવાનું પણ બહાર આવ્યું છે. ગઈ તારીખ 18 ઓગણીસની રાતે સહેલા તાલુકા સહેલા પોલીસ સ્ટેશનના દલવાડા ગામે એક લૂંટ થયેલી હતી, જેની અંદર ઘણા બધા ઘરોને ટાર્ગેટ બનાવીને
આઠથી દસ ઈસમોએ લૂંટ કરીને આતંક મચાવ્યો હતો, જેના આરોપીઓને પકડવામાં પંચમહાલ જિલ્લા એલસીબી સફળ રહેલ છે. ટોટલ ચાર આરોપીઓને અમે અટક કરેલા છે, જેમાં માજુ નબળા, માલસિંગભાઈ, રાયસિંગભાઈ, સુરેશ ભીમસિંગ અને કિશન અભરૂ, આ ચાર આરોપીઓને અટક કરેલા છે. આ લોકો લીમખેડાથી અડાલજ અમદાવાદ તરફ જવાની બાતમી હતી, જેના આધારે તેમને એલસીબીની ટીમે બાતમીના આધારે પકડી લીધેલો છે, જેમાં માજુ નબળા છે ટોટલ દસ ગુનાઓમાં વોન્ટેડ આરોપી છે, જેમાં પંચમહાલના નવ ગુના અને છોટાઉદેપુરનો એક ગુનો છે. સીઆઈડી ક્રાઇમની જે ટોપ 20 આરોપીઓનું લિસ્ટ છે તેમાં માજુ નબળા છે 14મા ક્રમનો આરોપી છે અને ખૂબ જ આ લોકોનો આતંક છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ઇવન અમદાવાદ અને સૌરાષ્ટ્ર સુધી આ લોકો લૂંટ કરવા માટે ટોળકીઓ બનાવીને જાય છે. તમામ આરોપીઓ ધાનપુરના, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અલગ અલગ ગામોના છે, જેમાં આ જે આરોપીઓ છે સજોઈ, કાટુ, પાવ વગેરે ગામના ગામમાંથી બિલોંગ કરે છે. ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ. ધોરાજીમાં પર્યુષણ પર્વના દિવસે ધોરાજીના જૈન સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમ તથા શોભાયાત્રા નીકળી હતી, જેમાં જૈન સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી જૈન સમાજ દ્વારા પૂજ્ય સિદ્ધેશજી ભગવત આદિ થાના ચાર તથા પૂજ્ય મહાસતીજી નિશ્રામમાં પર્યુષણ પર્વ ખૂબ જ ભક્તિભાવ તથા આનંદ ઉત્સાહથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. પર્યુષણ પર્વ નિમિત્તે એક ઉપવાસથી માથ ક્ષમણ સુધીની ઉગ્ર તપશ્ચર્યાઓ થઈ, તો સાથે જ પૂજ્યશ્રીઓના વ્યાખ્યાન, પ્રતિક્રમણ, સનાતન પૂજા, ભક્તિ સંધ્યા, સ્વામી વાત્સલ્ય વિનું પણ આયોજન કરવામાં આવ્યું. તબગચ્છ સંઘ દ્વારા શુક્રવારના રોજ સવારે પ્રભુજીનું ચાંદીનું પારણું તથા શ્રીશલા માતાજીએ નિર્ખિલ ચાંદીના ચૌદ સપનો તથા ચાંદીની પાલખીમાં બિરાજત પ્રભુજી પ્રતિમા તથા તબગચ્છ સંઘના પ્રમુખ લોકાગચ્છ સંઘના પૂર્વ પ્રમુખ એવા નગીનભાઈ વોરા તથા લલિતભાઈ વોરા તથા અરવિંદભાઈ શાહ, રમેશભાઈ, હિરેનભાઈ, ભાવેશભાઈ, નિરંજન ગ્રુપના ચિરાગ વોરા, વિપુલ મહેતા, તેજસ મહેતા વગેરે આગેવાનો સાથે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા. ધોરાજી શહેરની અંદર જૈનોનું જે મહાપર્વ ગણાય છે, આખા દેશની અંદર અને ગુજરાતની અંદર આખું આ પર્વ છે એ મહાપર્વ છે. 8 દિવસ તપ અને જપની આરાધના થાય છે જૈનો દ્વારા. આ 8 દિવસ દરમિયાન ભગવાન મહાવીરની છત્રછાયા નીચે જૈનોએ તપશ્ચર્યાઓ કરી છે. એક ઉપવાસથી માંડી અને 30 ઉપવાસ સુધી, એટલે કે માસ સમય સુધીની તપસ્યાઓ આજે આ ધોરાજી શહેરની અંદર થઈ છે. જૈન ધર્મની અંદર તપસ્યાનું બહુ જ મહત્ત્વ છે અને જૈનોએ દિલો જાનથી આ ભગવાન મહાવીરને રીઝવવા, ભગવાનના શાસનને રીઝવવા આજે તપસ્યાઓ કરી છે. આજે એ તપસ્વીઓનો વરઘોડો આજે ધોરાજીના શરાબ બજારથી શરૂ થઈ અને પ્લોટના દેરાસર સુધી પહોંચશે. રસ્તાની અંદર જૈનોની સાથે સાથે જૈનેતર ભાઈઓએ પણ જૈન ધર્મની અંદર શ્રદ્ધા રાખી અને ઠેર ઠેર વેપારીઓએ આ શોભાયાત્રાનું બહુમાન કર્યું છે. અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.